ગઈકાલે સાંજના સમયે ગોરવા પોલીસ સ્ટેશનમાં એક પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેની વિગતો જોતા મહારાષ્ટ્રમાં નંદુરબાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્યાંની પોલીસ ઇલેક્ટ્રોન રિલેટેડ વાહન ચેકિંગમાં અને એ ફરજમાં કાર્યરત છે, તે દરમિયાન એક ઇનોવા ચાલક જે હતા એ ત્યાં નજીક આવતા એમને રોક્યું અને ચેક કરવામાં આવેલ હતા. તો આર્મી યુનિફોર્મમાં તેઓ સજ્જ હતા અને નીચે ઉતરી અને આર્મીની ઓફિસરની ઓળખ આપી અને મહારાષ્ટ્ર પોલીસને ત્યાં ખોટી એમની આઈડેન્ટિટી બતાવી. મહારાષ્ટ્ર પોલીસે થોડી સતર્કતા બતાવી એટલે એમને થોડુંક ખ્યાલ આવ્યો કે ભાઈ આ માણસ માટે થોડુંક ડાઉટફુલ જેવું લાગે છે. એટલે ઇન્ટ્રોગેશન કરતાં તપાસ કરતાં ખબર પડી કે ભાઈ એ ફોર્જરી કરવા માટે કઈ આર્મીનો યુનિફોર્મ પહેરે છે અને પ્રોહિબિશન લિકર ત્યાંથી લઈ આવે છે, જે અનુસંધાને ત્યાં મહારાષ્ટ્રમાં નંદુરબારમાં ગુનો પણ દાખલ થયેલ છે. નંદુરબાર પોલીસની ટીમ વડોદરા શહેર ખાતે તપાસમાં હતા અને લોકલ પોલીસ એમને મદદમાં હતા. ગોરવા પોલીસ સ્ટેશનના અધિકારીએ એમને મદદ પ્રોવાઈડ કરી દીધી. એમના ઘરના સર્ચ દરમિયાન ત્યાંથી પણ વધારાનો લિકર બધામાં મળી આવેલ છે, જે લગભગ 3,17,000 જેવો થાય છે. ગોરવા પોલીસ સ્ટેશન એમાં ફરિયાદી બની છે અને આરોપી તરીકે ત્યાં જે ખોટું નામ આપેલ હતું એ વ્યક્તિ અહીંયા એમની પૂછપરછ કરતા તે વ્યક્તિ છે જ નહીં. એમનું નામ અહીંયા અલગથી કંઈક બીજું જાણવા મળ્યું અને એમના પત્નીને એટલે કે કાંઈક શાહિદાબેન રાહુલ ભાઈને આપણે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर. आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.